નથી લેવો, પણ બીજા જે એક્ઝામ્પલ્સ થયા છે કે જે બેનો અગેન્સ્ટ બોલ્યા છે બધા નેતાઓ જાત જાતની પાર્ટીઓના, ત્યારે ઘણી વાર આપણે એવું ના વિચારતા કે સામાન્ય માણસને દુઃખ થયું છે. કારણ કે જે આપણે પિતૃત્વવતા સોસાયટીની વાત કરીએ છીએ તો એ જે ઘણા માણસો તો ખુશ થયા છે કે વાહ મારો લીડર મર્દ છે, જો એને આવું કર્યું, જે આમ કર્યું એ કે છે આમ કરવું જોઈએ બહેનોને. એટલે લેટ અસ ઓલસો એક્સેપ્ટ ધેટ ઉલટા લીડર ખાસ એટલા માટે આવું બધું કરે છે કે એ લોકો ના આપણને ઘણી વાર થતું હશે કે એને વોટ જશે, પણ ઘણી વાર એના જે પેલા એના જે એ ટાઈપના લોકો હોય છે એ લોકો ખુશ થાય છે, તો વધારે વોટ આપે છે. એટલે આ કેસમાં મારે ખાસ કહેવું છે કે એ તો એક અલગ વર્ગ છે, પણ આપણી બહેનો કેમ નથી જાગતી? જ્યારે બહેનો પાસે સત્તા છે વોટ આપવાનો, ત્યારે એ શું કરશે? એના પતિને પૂછશે, એના ભાઈને પૂછશે, તો એ પોતે કેમ નથી સમજતી કે ભાઈ મારા માટે આ નેતા અમારી બહેનો માટે એને રિસ્પેક્ટ નથી, તો હું આઈ શુડ નોટ ગીવ ધેટ વોટ ટુ હિમ. ભૂલો તો અમારી બહેનોની જ છે, આપણે ખોટા ભાઈઓની ભૂલો કરીએ એના કરતા બહેનો જાગશે. કારણ કે બહેનો ઇઝ ઇનફ પાવર. એટલું સમજો, આપણે 47% 48% બહેનો છીએ, જ્યારે 62% મેન છીએ. એટલે આપણી પાસે બી ઇનફ પાવર છે કે આપણે એટલીસ્ટ એ લોકોને વોટ ના આપીએ, અને એટલીસ્ટ આપણે એ વખતે આપણું માન જાળવીએ કે તમે જ્યારે જેને વોટ આપો છો કોઈ જોવા નથી આવતું, તમે એકલા વોટ આપવાના છો એટલે તમારે એ બી પીવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે બહેનોને જે બચપનથી દબાઈને રાખી છે, આ શીખવવામાં આવ્યું છે કોમ્પ્રોમાઇઝનું, ત્યાં આપણે બધા અત્યારે